ઉત્તરાયણ ખાતે સેન્ટોસા હાઇટ્સ અપાર્ટમેન્ટ મહિલાઓ અને યુવાનોએ પ્રતિક ઉપવાસ યોજી હાર્દિકને સમર્થન આપ્યું હતું. હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફ થાય અને પાટીદારોને અનામત મળે તેવી માંગ સાથે છેલ્લા 12 દિવસથી ઉપવાસ કરી રહ્યા છે, જેને લઈને ગુજરાતમાંથી હાર્દિકને સમર્થન મળી રહ્યું છે. સુરતમાં પણ હાર્દિકને સમર્થન મળી રહ્યું છે. ઉત્તરાયણ ખાતે આવેલા સેન્ટોસા હાઇટ્સ અપાર્ટમેન્ટમાં મહિલાઓ અને યુવાનોએ પ્રત્યેક ઉપવાસ યોજી હાર્દિકને સમર્થન આપ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો જોડાયા હતા. સાથે જ થાલી વેલણ વગાડી જય સરદાર જય પાટીદાર ના નારા પણ લગાવ્યા હતા. આજે 12મો દિવસ છે હાર્દિકભાઈ ઉપવાસ ઉપર બેઠા, એમાં એને હાર્દિકભાઈ ઉપવાસ ઉપર બેઠા એની બે માંગણીઓ છે. એક તો બિન અનામત જ્ઞાતિઓને આરક્ષણ મળવું જોઈએ, અને ખેડૂતોને જે અત્યારે આજની તારીખમાં ખેડૂતો દેવાના ડુંગરા નીચે દબાયેલા પડેલા છે એને દેવા માફ થવી જોઈએ. આ બે વિષયો પર હાર્દિકભાઈ છેલ્લા આજે 12મો દિવસ થયો છે, અને છતાં આ નિષ્ઠુર સરકાર અત્યારે ગમે તેવા નિવેદનો કરી અને ગુજરાતની જનતાનું અપમાન કરી રહી છે, ત્યારે સરકારને મારે કહેવું છે કે તમે કોંગ્રેસ પ્રેરિત આંદોલનની વાત કરતા હો તો તમે કઈ મંદિરે તો વગાડતા નહોતા. આ હાર્દિક જે છોકરો છે, ખેડૂતના મુદ્દે લઈને અને અનામત આરક્ષણના મુદ્દે આજે 12મો દિવસ છે, અને આવનારી પેઢી માટે આટલી બધી મહેનત કરે છે, તો એના સપોર્ટમાં અમે લોકો એને મદદરૂપ થઈએ છીએ. અમે બૈરાઓને થાળી વેરણ લઈને અને સરકારના વિરોધમાં આંદોલન રામધૂન ચાલુ કરી છે. અમે આજે હાર્દિકભાઈના સમર્થનમાં, હાર્દિકભાઈ 12 દિવસથી ઉપવાસ ઉપર છે, તેના સમર્થનમાં અમે થાળી વેલણ લઈને એની સાથે સહયોગ આપીએ છીએ, અને આ ખેડૂતોને સહાય આપવી જોઈએ એના સમર્થનમાં હું બે શબ્દ બોલું છું. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. VHPના પૂર્વ પ્રમુખ પ્રવીણ તોગડિયા ગરડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરે આવ્યા હતા, અને ત્યાં તેમણે હાર્દિક પટેલને સમર્થન આપતા તોગડિયાએ જણાવ્યું હતું કે સરકાર પાકિસ્તાન તેમજ ઇમામ બુખારી સાથે વાત કરી શકે છે તો પાટીદારો સાથે કેમ ન કરી શકે. VHPના પૂર્વ પ્રમુખ પ્રવીણ તોગડિયા ગરડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરે આવ્યા હતા, અને ત્યાં તેમણે હાર્દિક પટેલને સમર્થન આપતા તોગડિયાએ જણાવ્યું હતું કે સરકાર પાકિસ્તાન તેમજ ઇમામ બુખારી સાથે વાત કરી શકે તો પાટીદારો સાથે કેમ ન કરી શકે. પાકિસ્તાન આપણા સૈનિકોને મારે તે દોસ્ત લાગે, અને પાટીદારો અન્ન પકવે તે શત્રુ લાગે છે. સરકારે હાર્દિક સાથે વાત કરી ચર્ચા કરવી જોઈએ, અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું સંપૂર્ણપણે ખેડૂતો અને પાટીદારોની સાથે છું, અને સંપૂર્ણપણે સમાજ સાથે રહેવું તેવો પ્રયાસ કરીશ. હરેશ પટગીર સાથે વિજયસિંહ ચુડાસમા, NS ગુજરાત ન્યૂઝ બોટાદ. દામનગર પાસેના ધામેલ હજીરાધાર ભાલપા સહિતના વિસ્તારમાં 1000થી વધુ પાટીદારોએ હાર્દિક પટેલને સમર્થન આપવા ઉપવાસ શરૂ કર્યા હતા. પાટીદાર આરક્ષણ અને ખેડૂત દેવા માફીની માંગ સાથે ઉપવાસ પર બેસેલ હાર્દિક પટેલના સમર્થન કરવા માટે મહિલાઓએ પણ મોટી સંખ્યામાં એકઠા થઈને રામધૂન બોલાવી હતી, ત્યારે હાર્દિક પટેલને સમર્થન આપ્યું હતું. અમરેલી જિલ્લાના દામનગર
પાસેના ધામેલ હજીરાધાર ભાલવાવ સહિતના વિસ્તારમાં 1000થી વધુ પાટીદારોએ હાર્દિક પટેલને સમર્થન આપવા ઉપવાસ શરૂ કર્યો હતો ત્યારે પાટીદાર આરક્ષણ અને ખેડૂત દેવા માફીની માંગ સાથે ઉપવાસ પર બેસેલ હાર્દિક પટેલના સમર્થન કરવા માટે મહિલાઓએ પણ મોટી સંખ્યામાં એકઠા થઈને રામધૂન બોલાવી હતી ત્યારે હાર્દિક પટેલને સમર્થન આપ્યું હતું જય સરદાર જય પાટીદારના નારા સાથે ઉપવાસ છાવણીમાં સ્થાનિક અગ્રણીઓ ગ્રામ્યના સરપંચ સહિત ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો મહિલાઓની હાજરી જોવા મળી હતી નટવર લાલ ભાટિયા સાથે અશોક કુમારવર એનએસ ગુજરાત ન્યૂઝ બગસરા સાબરકાંઠા જિલ્લામાં પાટીદારો દ્વારા હાર્દિકના ઉપવાસને લઈને દરરોજ અવનવા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે ત્યારે વડાલી તાલુકાના કેશરગંજ ગામે હાર્દિકના સમર્થનમાં યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં હાર્દિકની તંદુરસ્તીની માટેની પ્રાર્થના કરવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લામાં પાટીદારો દ્વારા હાર્દિકના ઉપવાસને લઈને દરરોજ અવનવા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે ત્યારે વડાલી તાલુકાના કેસરગંજ ગામે હાર્દિકના સમર્થનમાં યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં હાર્દિકની તંદુરસ્તી માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં 500થી વધુ પાટીદારો જોડાયા હતા તો 100થી વધુ નાના મોટા લોકોએ મુંડન કરાવીને વિરોધ દર્શાવ્યો હતો મહિલાઓ દ્વારા થાળી વેલણ સાથે રામધૂન બોલાવવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં કેસરગંજ ગામની અંદર ગામના તમામ યુવાન પાટીદાર ભાઈઓ બહેનો અને વડીલોએ આજે મહાયજ્ઞનું આયોજન કરેલું છે હાર્દિકભાઈ આજે આપણે 12 દિવસથી ઉપવાસ પર ઉતરેલા છે તો આ 12 ઉપવાસ દિવસના ઉપવાસની અંદર તેમનું તંદુરસ્તી અને તબિયત જળવાઈ રહે અને ભગવાન એમને દીર્ઘાયુ જે જીવન આપે એના માટેનું મહાયજ્ઞ કરેલું છે સાથે સાથે ગામના તમામ યુવાન પાટીદાર ભાઈઓ સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી હાર્દિકભાઈનો ઉપવાસ ચાલે દિન પ્રતિદિન યુવાનો આજે પણ 40 કરતા વધારે યુવાનોએ મુંડન કરાવ્યું છે અને આવનારા દિવસોમાં પણ આજ મુંડનની વિધિ ચાલુ જ રહેશે સાથે સાથે પાટીદાર દીકરીઓ બહેનો અને માતાઓએ પણ આજે હાર્દિકને સાથ અને સહકાર આપવા માટે બહેનોએ થાળી વેલણનો પણ પ્રોગ્રામ ગામની અંદર રાખેલો છે બહેનો માતાઓ બધાય મળી અને આ મહાયજ્ઞનું આયોજન કરેલું છે આ દીકભાઈ પટેલનું એમ કે સ્વાસ્થ્ય સારું રહો એટલા માટે ગામજનોએ આયોજન કર્યું છે એમાં બહેનોએ પણ એમ કે વેલણ અને થાળી લઈ અને આ સરકારનો બહિષ્કાર કર્યો છે અને બેગી મુરી સરકાર એમ કે સાંભળી નથી એટલા માટે બહેનો પણ એમ કે તૈયાર થઈશું અને આ બહેનો એમ કે હાર્દિકભાઈ પટેલ એમ કે જે આપણે 12 દિવસથી જે ભૂખ્યા છું પણ એક સરકાર જો 5 દિવસ ભૂખી રહી અને જો બતાવે તો પાટીદારનો દીકરો એમ કે બધું આપવા માટે તૈયાર છે પણ હાર્દિકભાઈ પટેલ એમ કે 12 દિવસથી ભૂખ્યા છું એમનું પણ કોઈ એમ કે સરકાર એમ કે સાંભળતી નથી અને જો આ પાટીદારનો દીકરો જો 12 દિવસ ભૂખે રહી એમ કે લડાઈ કરતો હોય તો અમે એમ કે બધી બહેનો અને આખા ગામના એમ કે વડીલો બધા એમ કે તેમનું સમર્થનમાં છીએ અને આ કેસરગંજ ગામ પણ એમનું સમર્થન આપશે વિમલ પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ વડાલી ગુજરાતના ખેડૂતોને દેવા માફી સહિતની સમસ્યાઓ અંગે રાજ્યમાં લોકતંત્ર બચાવો અને નાગરિક અધિકાર અંગે વ્યવસ્થા તેમજ ખેડૂતો પરના અત્યાચાર દમન જેવા સરમુખ ત્યાશાહી જેવા ખોટા કેસો બનાવીને જેલમાં પૂરી દેવાની ધમકી ગુજરાતના ખેડૂતોને આવી રહી હોવાની બાબત પર અત્યંત શરમજનક છે તેવા આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ખેડૂતોને ન્યાય આપવા માટે માંગ કરવામાં આવી હતી ખેડૂતોના દેવામાં માફી ખાતર પરના વેરા નાબૂદ કરવામાં આવે અને ખેતીની પૂરતી સુવિધાઓ જરૂરી હોય રાજ્ય સરકારે ખેત પેદાશો માટે પોષણક્ષમ ભાવે ખરીદીની વ્યવસ્થા તેમજ પાક વીમાની રકમ ચૂકવવામાં આવે ખેડૂતોને વ્યાજબી ભાવે બિયારણ ખાતર અને જંતુનાશક દવાઓ મળી રહે તેવી વ્યવસ્થા તેમજ ખેડૂતો પરના અત્યાચાર દમન જેવા સરમુખત્યાશાહી ખોટા કેસો દ્વારા જેલમાં પૂરી દેવાની ધમકી ગુજરાતના ખેડૂતોને આવી રહી હોવાની બાબત પણ અત્યંત શરમજનક છે ખેડૂતોની સંખ્યા ઘટી ખેતીની જમીન ઘટી ખેત મજૂરોની સંખ્યા વધી ગૌચરની જમીન ગાયબ થઈ ગઈ છે ત્યારે પશુપાલક પરેશાન થઈ રહ્યા છે જેથી કૃષિ મેળાના નામે સ્વપ્રસિદ્ધિ મેળા બંધ થાય અને ખેડૂતોને ન્યાય થાય તેવી માંગ કરવામાં આવી હતી અંદર જ્યારે ખેડૂત વિરોધી આ સરકાર હોય અને ખેડૂતોના પ્રાણ પ્રશ્નો અને વાચા આપવા માટે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર ખેડૂતો કર્જની અંદર ડૂબી ગયા છે ત્યારે આ ખેડૂતોનું દેવામાં નાબૂદી માટે તેમજ આ સરકારશ્રી દ્વારા જે કૌભાંડો જે આચરવામાં આવ્યા છે અને ખેડૂત વિરોધી નીતિ રહી છે અહીંયા વલભીપુર તાલુકાની અંદર જે કેનાલોના કામ થયા છે તે બોગસ થયા છે ગામડે ગામડે ખેડૂતોની કેનાલો તૂટી ગઈ છે
ખેતરો અહીંયા પાણીમાં ડૂબમાં જાય છે તો સમગ્ર વલભીપુર તાલુકા કોંગ્રેસ શહેર તેમજ ગ્રામ્યના આ કોંગ્રેસના પ્રતિનિધિ આગેવાનો દ્વારા આ સરકારશ્રીને મામલતદાર સાહેબને આવેદનપત્રી આપી અને એમની આંખ ખોલવા માટે કહેવામાં આવ્યું છે કે ખેડૂતોના દેવા માફ કરો અને ભ્રષ્ટાચાર નાબૂદ કરો એ આ કોંગ્રેસ તાલુકાની માંગણી રહી છે. અમારા જ્યારે આખા ગુજરાત રાજ્યની અંદર ત્યારે અમારા ખેડૂત ભાઈઓને જ્યારે પાક વીમોની પરિસ્થિતિને કથળી ગયેલી હોય ગુજરાત સરકારની આ લાઇટની પણ ખેડૂતોને રાત્રે પણ લાવવું પડે પાણી વાળવા માટે અતિશય આ સરકારની તાનાશાહી અને આ સરકારની સરમુખત્યાશાહીમાં આ ખેડૂતોને આમ નાના માણસોને આમ અન્ય વર્ગના અત્યારે હાલ આખા કેન્દ્રની સરકાર ને ગુજરાતની સરકાર હાવ એકદમ કથળી હાવ પાયમાલ થઈ ગુજરાતના ખેડૂતોને દેવું ભૂસકેને ભૂસકે વધતું જાય છે અને આમ જનતા પરેશાન થઈ રહી છે. ખેડૂતોનું દેવું માફ થાય, વીજળી ટાઈમે મળે, આ કેનાલના પાણી હાવ નર્મદાની અંદર પાણી ભર્યું છે, ખેડૂતોને દેવામાં આવતું નથી, તાત્કાલિક ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે એવી અમારી ખેડૂતોની માંગ છે. કેમેરામેન રાજભા એન ગોહિલ સાથે હેમંત ડાપી, એનએસ ગુજરાત ન્યૂઝ, ભાવનગર. બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેક નો, લઈએ એક બ્રેક. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં. બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 97 23 43 40 90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે શિક્ષક દિવસ નિમિત્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા અને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે શિક્ષક દિવસ નિમિત્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પૂર્વ પ્રધાન રમણલાલ વોરા અને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખાસ કરીને નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. તો જે શિક્ષકોના પૂરા પગાર થયા હોય તેમને પૂરા પગારના આદેશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે આજે શિક્ષક દિનની ઉજવણી થઈ છે. આજે જે લોકોએ સારું કામ કર્યું છે, ઇનોવેટિવ કામ કર્યું છે, એવા શિક્ષકોને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માન કરવામાં આવે છે, રાજ્યપાલશ્રીના એવોર્ડથી સન્માન કરવામાં આવે છે. અને જ્યાં સુધી ગુજરાતના શિક્ષણને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાતના શિક્ષકો અને મિત્રો ખૂબ સારી કામગીરી કરીને પહેલાં ગુજરાતમાં શિક્ષણનું જે સ્તર હતું એના કરતાં ઘણો બધો સુધારો થયો છે અને એમાં
આ જે ગુરુજનોએ પોતાનું યોગદાન આપ્યું છે એ આગામી દિવસોમાં પાપ કરે છે, અને વાલીઓ અને શિક્ષકો બંને મળીને ગુજરાતનું શિક્ષણ આગળ વધે એ દિશામાં આજના પ્રસંગે આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ છીએ. એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ અને એમનું સન્માન ગણાશે. વિમલ પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, વડાલી. મીરગઢ ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા સરકાર સામે વિરોધ વ્યક્ત કરી ખેડૂતોને દેવા મુક્ત બનાવવા અમીરગઢ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા. અમીરગઢ ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા સરકાર સામે વિરોધ વ્યક્ત કરી ખેડૂતોને દેવા મુક્ત બનાવવા અમીરગઢ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોના પાકને યોગ્ય ભાવ મળી રહે તેવી પણ માંગણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના જયકાર સાથે કોંગ્રેસ કાર્યકરો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા. અમીરગઢ તાલુકાના કોંગ્રેસના કાર્યકર્તાઓ શ્રી અમીરગઢ મામલતદાર ઓફિસમાં ભેગા થયા છે, અને આપણે આજે ખેડૂતોના પ્રશ્નો માટે આવેદન પત્ર, ખેડૂતોનો દેવા માફી માટે આવેદન પત્ર, વીજળી માટે આવેદન પત્ર, વરસાદ નથી, ખેડૂતો મુંજાઈ રહ્યા છે, એ દુષ્કાળના માટે સરકારમાં મામલતદાર સાહેબ રજૂઆત કરે એના માટે આપણે રજૂઆત કરવા માટે, તેમજ છેલ્લા 12 દિવસથી આપણા ગુજરાતના પાટીદાર પટેલ સમાજના હાર્દિક પટેલ આજે ઉપવાસ ઉપર બેઠા છે. એમને ચારે બાજુથી પોલીસે કિલ્લાબંધી કરી છે. ભાજપે એમના કોઈને મળવા દેતી નથી. ભાજપ સરકાર, ગુજરાત સરકારે ગુજરાતમાં ખેડૂતોને નામે અધદ 400 કરોડ રૂપિયાનું કૌભાંડ કરેલ છે, અને ખેડૂતોના ખેડૂત દેવા તળે નીચે દબાઈ ગયો છે. ખેડૂતોની કોઈ સારા પોષણક્ષમ ભાવે એમના કોઈ બિયારણ મળતું નથી, એમને ટાઈમસર ખાતર મળતું નથી. તદ્દન ખેડૂત વિરોધી સરકારે એના કાર્યક્રમમાં આજે અમે સરકારને જોડ કરવા માટે અમીરગઢ તાલુકાના સમસ્ત કોંગ્રેસના કાર્યકરો સાથે અમીરગઢ મામલતદાર શ્રીને આવેદન પત્ર આપેલ છે, અને સરકારને અમે એ કહેવા માગીએ છીએ કે ખેડૂત આજે જે 300-400 રૂપિયા મજૂરી નથી આવે, સત્તા પણ ખેડૂતને કોઈ ભાવ મળતો નથી. સતીશ રાણા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, અમીરગઢ. મહુવા તાલુકાના બગદાળા ગામે જીએન ધાંધલા હાઈસ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં હેઠળ બાળકોએ સંગીત તેમજ અન્ય ભજન, કીર્તન, લોકગીત અને કવિતા તેમજ સાથે સાથે ગોકુળ આઠમ નિમિત્તે કાર્યક્રમ પણ તૈયાર કર્યો હતો. મહુવા તાલુકાના બગદાણા ગામે જીએન ધાંધલા હાઈસ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ હેઠળ બાળકોએ સંગીત તેમજ અન્ય ભજન, કીર્તન, લોકગીત અને કવિતા તેમજ સાથે સાથે ગોકુળ આઠમ નિમિત્તે પ્રોગ્રામ તૈયાર કર્યો હતો. ત્યારે બગદાણા ખાતે આવેલ જીએન ધાંધલા હાઈસ્કૂલ સવારથી જ બાળકો ગોકુળ આઠમાના દિવસે ધામધૂમથી ઉજવણી કરવા માટે કાળજીપૂર્વક તમામ શિક્ષકો હાજર રહીને બાળકોને તૈયાર કરવા માટે સતત મહેનત કરી હતી. બગદાણા જીએન હાઈસ્કૂલમાં 470 જેટલા વિદ્યાર્થીઓને અલગ અલગ જાતના પક્ષીઓ કરીને જટમાષ્ટમીની ઉજવણી કરવા માટે તમામ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને જીએન ધાંધલા હાઈસ્કૂલના આચાર્ય વિશાળ ગોહિલે સાહેબના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવ્યું હતું. ભૂપત ડોડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, બગદાણા. થરાદ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના હિતમાં મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યો હતો, જેમાં ખેડૂતોના દેવા માફી સહિત સમસ્યાઓનો ઉકેલ લાવવાની માંગણી પણ કરવામાં આવી હતી. થરાદ તાલુકામાં ચાલુ ચોમાસે નહિવત વરસાદને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતા ખેડૂતો સહિત પશુપાલકોની હાલત અતિ કફોડી બની જવા પામી છે, જેને લઈને થરાદ કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરીએ ધસી આવીને આવેદન પત્ર પાઠવી ખેડૂતોના દેવા માફી સહિત સમસ્યાઓનો નિકાલ લાવવા માંગણી કરાઈ હતી. ત્યારે તેમજ થરાદ વિસ્તારમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાથી બેરોજગારી વધી રહી છે, ત્યારે સરકાર દ્વારા કૃષિ મેળાના ટાઇફા બંધ કરે તેમજ તાજેતરમાં જમીન માપણી કરવામાં આવી હતી, જે માપણીમાં ગંભીર છબરડા હોવાથી તેને રદ કરી રીસર્વેમાં કરવામાં આવે, ત્યારે ખાતર પણ વધી રહેલા ભાવો તેમજ વીજળી અને ખેડૂતોના પાકોના પોષણયુક્ત ભાવ આપવામાં આવે, ભાજપ સરકાર દ્વારા સમસ્યાઓનો અવાજ ઉઠાવતા ખેડૂતોનો અવાજ દબાવવા ખેડૂતો પર અત્યાચાર કરી રહ્યા છે, ત્યારે ખેડૂતોની પડતર સમસ્યાઓનો ઉકેલ ન આવતા
ખેડૂતો દેવાદાર બની રહ્યા છે, જેથી ભાજપ સરકાર સત્વરે ખેડૂતોના હિતમાં યોગ્ય પગલાં ભરે તેવી થરાદ કોંગ્રેસ સમિતિએ માંગણી કરી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત કોંગ્રેસના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 11-11 દિવસથી ગુજરાતનો નવલોહિયો યુવાન હાર્દિક પટેલ જ્યારે ઉપવાસ ઉપર બેઠો હોય અને નગોર તંત્રનું આ સરકારનું પેટનું પાણી હાલતું નથી, જ્યાં એ ખેડૂતોના દેવા નાબૂદીની વાત લઈને બેઠો છે. ઘણા બધા રાજ્યોમાં કોંગ્રેસની સરકારે દેવાઓ માફ કર્યા છે અને અગાઉ પણ મનમોહનસિંહ સરકારે 71,000 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું. તો અત્યારની અમારી આ સરકાર પાસે બુલંદ માગણી છે કે ખેડૂતોના દેવા તાત્કાલિક ધોરણે માફ કરે અને ખેડૂતો ઉપર થતા અન્યાચાર અત્યાચાર બંધ કરે, એવી અમારી ગુજરાત કોંગ્રેસ પાર્ટીની અને થરાદ તાલુકા કોંગ્રેસ પાર્ટીની માગણી છે અને અમારો આ વાતમાં હાર્દિક પટેલને પૂરેપૂરો ટેકો છે. જશપાલ સિંઘ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, થરાદ. જેતપુરમાં સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા યોજાયેલ લોકમેળામાં માનવ મેદની ઉમટી પડી હતી ત્યારે લોકોએ શ્રી કૃષ્ણના જન્મના દિવસે વધાવવા થનગની રહ્યા હતા અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે રાતના 12 કલાકે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા જીમખાનાના ગ્રાઉન્ડમાં કૃષ્ણ જન્મોત્સવનો ભવ્ય કાર્યક્રમ લાખોની મેદની વચ્ચે યોજાયો હતો. જેતપુરમાં યોજાયેલ સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા યોજાયેલ લોકમેળામાં જન્માષ્ટમીના દિવસે લોકોએ મન ભરીને મેળો માણ્યો હતો. સવારથી જ લોકો લોકમેળામાં ઉમટી પડ્યા હતા. લોકોએ શ્રી કૃષ્ણના જન્મના દિવસને વધાવવા થનગની રહ્યા હતા અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે રાત્રે 12 કલાકે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા જીમખાના ગ્રાઉન્ડમાં કૃષ્ણ જન્મોત્સવનો ભવ્ય કાર્યક્રમ લાખોની મેદની વચ્ચે યોજાયેલ હતો. કૃષ્ણ જન્મોત્સવને લાખો લોકોએ વધાવ્યો હતો અને લોકોએ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી બોલીને રાસ ગરબા રમીને લાલના જન્મને આવકાર્યો હતો. જેતપુરમાં સિટી કાઉન્સિલ દ્વારા સુંદર લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ જેતપુર નાયબ પોલીસ અધ્યક્ષ ભરવાડ સાહેબ તેમજ જેતપુર સિટી PI મહેન્દ્રસિંહ રાણા સાહેબ દ્વારા મેળામાં 24 કલાક હાજરે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેતપુરની જનતાએ પણ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. ફારૂક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જેતપુર. હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.